એકતાએ ભારત દેશની અનોખી વિશેષતા છે ત્યારે આજ વિશેષતાને ઉજાગર કરતું એક ગામ સાબરકાંઠા જિલ્લામાં જ્યાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારીના લોકો એક જ સ્થળે ધ્વજવંદન કરવા ઉપસ્થિત રહે છે. ભારતભરમાં 26 જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. જોકે આ બધા કાર્યક્રમોમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ વીરપુરનો ધ્વજવંદન કાર્યક્રમ કંઈક અલગ જ હતો. આ અલગ એટલા માટે છે કે અહીં કાશ્મીર, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત આંધ્રપ્રદેશ વિસ્તારના લોકો પણ વસે છે. ત્યારે જાણીને નવાઈ લાગશે કે આ વાત સાચી છે, પરંતુ આ વાત જાણે એમ છે કે વીરપુર ગામના દરેક વિસ્તારોને નામ અપાયા છે, જેમાં અલગ અલગ રાજ્યોના નામ અપાયા છે. ભારતના દરેક રાજ્યોના નામની સોસાયટીઓ આવેલી છે. વળી અત્યાર સુધીમાં ગામમાં ધ્વજવંદન કોના હસ્તે કરાવવાનું તે ગામ લોકો જ નક્કી કરે છે. ત્યારે આજે ગામમાં સૌથી વધુ ભણેલી હરિયાણા વિસ્તારના રહેતી દીકરીને ધ્વજવંદન કરવાનું આવ્યું હતું. હિંમતનગર તાલુકાના વીરપુર ગામમાં અલગ અલગ જ્ઞાતિઓને ધ્વજવંદન માટે આમંત્રિત કરવામાં આવે છે, પણ આ વખતે દીકરીને નામ દેશને સલામ કાર્યક્રમ હેઠળ મને આમંત્રિત કરવામાં આવી તે બદલ હું ગૌરવ અનુભવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા.